ગામડામાં રહેતા હોવ તો તમારે અહીંયાથી ગ્રામ્ય સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી આ જે ગ્રામ્ય છે તે રેક કરવાનું રહેશે અને જો શહેરની રહેતા હો તો તમારે શહેર બરાબર છે હું તમને એમ બતાવી દઉં નિશાન કરીને એટલે તમને ખબર પડી જો તમે ગામડાની અંદર રહેતા હો તો તમારે આપ પહેલાંની અંદર જવાનું સિટીમાં હો તો તમે બીજાની અંદર જઈ શકો છો અને તમારે જો જમીન રેકર્ડ જોઈ તો ત્રીજું ઓપ્શન છે અને મિલકત વિકતો જોવા માટે તમારે ચોથા ઓપ્શનની અંદર જવાનું રહેશે તો મિત્રો ધારો કે તમારે ગામડાની અંદર ઉતારાની જરૂર છે તમારે પ્રથમની અંદર ક્લિક કરવાનું રહેશે પછી તમારે કઈ નકલ જોઈએ છે બરાબર છે જો તમારે ગામ નંબર જે પણ વિગતો અહીંયા જોઈતી હોય એ તમારે અહીંયા આપેલી છે કે જૂના સ્કેન કરેલા ગામની વિગતો જોઈતી હોય તો અહીંયા પ્રથમની અંદર છે પછી જૂના સ્કેન કરેલા હકપત્રક તો આ બીજા નંબરની અંદર છે પછી ત્રીજા નંબર છે ગામ નંબર સાતની વિગતો આઠ અની વિગતો હકપત્રની વિગતો હકપત્રક નોટિસ આ તમારે જેની જરૂર હોય તેમાં તમે ખોલી શકો ધારો કે હું તમને સમજાવી દઉં કે તમારે આઠ અની જરૂર છે તો અહીંયા તમારે જ્યાં પોઈન્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાં આઠ અ સિલેક્ટ કરી દેવાનું રહેશે પછી તમારે નીચે માહિતી સિલેક્ટ કરવાની છે અહીંયા માહિતી આપેલી છે તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લીધો ધારો કે જે બી જિલ્લો હોય એ તમે સિલેક્ટ કરી લીધો બરાબર તમારો જે તાલુકો હોય એ અંદર આપેલા જ છે બધા લિસ્ટની અંદર એ સિલેક્ટ કરી લેવાના તમારા ગામ ગામ પણ લિસ્ટની અંદર તમારું નામ હશે જે ગામ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી તમારા જે ખાતા નંબર છે એ ખાતા નંબર મિત્રો અહીંયા તમારે લખવાનો રહેશે બરાબર છે જે મારો છે હું લખી લઉં છું પછી તમારા જ્યાં કેપચા છે ને કેપચા મિત્રો બહુ ધ્યાનપૂર્વક ભરવાના રહેશે બાકી તમે કેપચા નહીં ભરો તો લોચાત પડશે નહીં ખુલે જો કેપચા તમે એક વખત ધ્યાનપૂર્વક ભરી લીધા તો તમારું કામ થઈ જશે બરાબર છે અમે કેપચા ભરી લીધા છે ગેટ ડિટેલ તો તમે આ ડિટેલ જોઈ શકો છો મિત્રો આ જે ગામ નમૂના નંબર આઠ અની વિગતો આપેલી છે અને મિત્રો તે સંપૂર્ણ માહિતી આ જો અહીંયા સૂચના આપેલી છે અહીં દર્શાવેલી જમીનની વિગતો અહીં જ્યારે જમીન ફક્ત આપની જાણકારી માટે છે સત્તાવાર રીતે તમે નકલ ઉપયોગ કરી શકશો નહીં પણ તમારે જ્યારે પણ એટ એ ટાઈમ જરૂર પડે છે ત્યારે તમે આ રીતે મોબાઈલની અંદર જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોતા રહો આપણી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર